નમસ્તે વિદ્યાર્થીઓ હવે આપણે પ્રકરણ બેની થિયરી નંબર બે પોઈન્ટ આઠ જોઈશું ભૌતિક રાશિના પરિમાણો બરાબર હવે પરિમાણો કોને કહેવાય એ આપણે સમજીએ એ માટે ફરી પાછું થોડુંક આપણે આગળની મૂળભૂત ભૌતિક રાશિઓ અને સાધિત ભૌતિક રાશિઓ થોડું યાદ કરી લેવું પડે આપણને ખબર છે કે અમુક એવી ભૌતિક રાશિઓ છે કે જેના એકમો ઉપરથી બાકીની બધી ભૌતિક રાશિઓના એકમો ઉપજાવી શકાય એવી ભૌતિક રાશિઓને આપણે શું કહીએ છીએ તો એને મૂળભૂત ભૌતિક રાશિઓ કહેવાય અને એના ઉપરથી જે આપણે મેળવેલી હોય ઉપજાવેલી હોય એને આપણે શું કહીએ છીએ સાધિત ભૌતિક રાશિઓ અને આપણને ખબર છે કે આ સાધિત ભૌતિક રાશિઓ છે એના એકમો એ આ મૂળભૂત ભૌતિક રાશિના એકમો ઉપરથી જ મેળવેલા હોય છે મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી છે કુલ સાત એસઆઈ પદ્ધતિ પ્રમાણે બરાબર તો કુલ સાત મૂળભૂત ભૌતિક રાશિઓ આપણી પાસે છે તો આપણે આ બધી ભૌતિક રાશિના જે એકમો છે એને આ સાત એકમો વડે દર્શાવી શકીએ બરાબર ને તો તો એને કહેવાય પરિમાણ એ જે તમે બધી ભૌતિક રાશિઓ છે આ સાધિત એના એકમોને આ સાત એકમોના સ્વરૂપમાં દર્શાવો તો એને શું દર્શાવ્યું કહેવાય એને તે ભૌતિક રાશિઓના પરિમાણ કહે છે બરાબર હવે તો પરિમાણ એટલે આ સાત મૂળભૂત એકમો ભૌતિક રાશિઓ એ પરિમાણ કહેવાય જેમ કે લંબાઈ હતી ને મૂળભૂત ભૌતિક રાશિ બરાબર તો લંબાઈનું પરિમાણ તમારે લંબાઈ આ રીતે લખવાની કેપિટલ એલ અને પરિમાણ જે છે ને એને દર્શાવવા માટે જો આવો કૌંસ વપરાય આવો કૌંસ હોય ચોરસ એટલે તમારે સમજી લેવાનું કે આ શું દર્શાવે છે ભૌતિક રાશિનું પરિમાણ દર્શાવે છે આમ તો પરિમાણ એટલે સાઈજ બરાબર ને લંબાઈ હોય પહોળાઈ હોય ઊંચાઈ હોય પછી ક્ષેત્રફળ કદ આ બધું શું કહેવાય પરિમાણ કહેવાય ભૌતિક રાશિના બરાબર પણ અહીંયા આપણે પરિમાણ કયા ગણવાના તો અહીંયા આપણે આ સાત મૂળભૂત એકમોવાળા જે છે સાત મૂળભૂત ભૌતિક રાશિવાળા એ પરિમાણ તરીકે ગણીશું કેમ કેમ કે બધી જ ભૌતિક રાશિઓ આ સાત મૂળભૂત ભૌતિક રાશિમાં આવી જ જાય મોટાભાગની તો એને આપણે આ સાતના સ્વરૂપમાં દર્શાવીશું તો આ સાત ભૌતિક રાશિ છે એને આપણે બધી ભૌતિક રાશિઓ માટે પરિમાણ તરીકે ગણીશું સમજાયું તો જો લંબાઈનું પરિમાણ તો જો લંબાઈ હોય તો કેપિટલ એલ લખવાનું આ રીતે ચોરસ કૌંસમાં કેમ કે પરિમાણને આ રીતે ચોરસ કૌંસમાં દર્શાવાય બરાબર ચલો બીજું દળ માટે પરિમાણ તો કેપિટલ એમ લખવાનો દળનું પરિમાણ પછી તો કે ભાઈ સમય સમયનું પરિમાણ કેપિટલ ટી લખાશે ત્યાર પછી કઈ રાશિ હતી વિદ્યુત પ્રવાહ તો વિદ્યુત પ્રવાહનું પરિમાણ કેપિટલ એ એનો એમ એકમ છે એમ્પિયર પછી થર્મોડાયનેમિક તાપમાન હતું તો એનું પરિમાણ કેપિટલ ટી વડે દર્શાવવાનું બરાબર અરે સોરી કેપિટલ કે વડે કેલ્વિન પછી કઈ રાશિ હતી જ્યોતિ તીવ્રતા તો એનું પરિમાણ સી ડી વડે આ રીતે બરાબર અને પછી ભૌતિક રાશિ હતી દ્રવ્યનો જથ્થો એનું પરિમાણ આ રીતે મોલ બરાબર ને તો આ જે મૂળભૂત સાત ભૌતિક રાશિઓ હતી એના પરિમાણો છે બરાબર અને એ આ રીતે ચોરસ કંસમાં દર્શાવાય શેમાં દર્શાવાય ચોરસ કંસમાં દર્શાવી શકાય અને હા ઘાત હોય તો અહીંયા ઘાત મૂકવાની પાછી જે ઘાત હોય એ ઘાત પણ મૂકવાની કેમ કે ઘાતાંકો સાથે જ જે આવા આવા સ ચોરસ કૌંસવાળા સંકેતો મળશે એને જ આપણે શું કરીશું ભૌતિક રાશિના પરિમાણ કહેવાય જેમ કે ઉદાહરણ લઈએ ક્ષેત્રફળ તો તો આપણને ખબર છે કે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા વળાય ક્ષેત્રફળ બરાબર શું થાય લંબાઈ ગુણ્યા પોળાઇ થશે તો લંબાઈ એટલે એલ પહોળાઈ એટલે પણ લંબાઈ જ હોય ને એ પણ એલ તો આ શું થઈ ગયું તો આ એલ સ્ક્વેર થઈ ગયો આમ બાર સ્ક્વેર લખો કે અંદર લખો જો આ રીતે બી લખાય તોય કોઈ ફેર ના પડે અંદર લખો કે બહાર તો આને શું થયું કહેવાય તો આ ક્ષેત્રફળનું પરિમાણ થયું કયું એલ સ્ક્વેર બરાબર તો આને ક્ષેત્રફળનું પરિમાણ કહેવાય બરાબર તો આ રીતે પરિમાણ દર્શાવાય તો પછી ક્ષેત્રફળમાં સમયનું પરિમાણ કેટલું ગણવાનું કેમ કે ક્ષેત્રફળમાં ખાલી લંબાઈ ગુણ્યા લંબાઈ જાય તો ક્ષેત્રફળમાં સમયનું પરિમાણ 0 કહેવાય એ રીતે દળનું પરિમાણ તો એ પણ 0 તો ક્ષેત્રફળમાં દળનું પરિમાણ 0 અને સમયનું પરિમાણ પણ 0 છે બરાબર તો આ રીતે તમે જુદી જુદી ભૌતિક રાશિના પરિમાણો મેળવી શકો બરાબર સમજાયું ધારો કે કદ લઈએ તો કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાય ગુણ્યા ઊંચાઈ તો ઊંચાઈ જાડાય આ બધું લંબાઈ જ કહેવાય એટલે એના માટે એલ જ વાપરવાનું બરાબર ને તો પછી શું થાય એલ ક્યુબ એટલે કે અંદર લખી શકાય એલ ક્યુબ તો કદનું પરિમાણ કેટલું છે એલ ક્યુબ છે એવું કહેવાય કદનું પરિમાણ એલ ક્યુબ છે એવું કહેવાશે તો પછી કદમાં આવું લખાય કે લંબાઈના પરિમાણ કેટલા છે ત્રણ છે બરાબર સમયનું પરિમાણ કેવું છે જીરો અને એ જ રીતે દળનું પરિમાણ પણ જીરો આવી રીતે લખી શકાય કે ભાઈ કદમાં લંબાઈના પરિમાણ ત્રણ છે સમયનું જીરો કેમ કે સમય નથી કદમાં દળનું પરિમાણ પણ ઝીરો કેમ કે દળ પણ કદના કદમાં આવેલું નથી તો આ રીતે જુદી જુદી ભૌતિક રાશિના પરિમાણો મેળવી શકાય અને એ પરિમાણો એટલે આ આ યાદ રાખવાના સાથે સાત આ સાત જ પરિમાણ હોઈ શકે કોઈ પણ ભૌતિક રાશિને કેટલા પરિમાણ હોઈ શકે તો આ સાત જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે જે મૂળભૂત એકમો છે એટલા જ પરિમાણ દરેક ભૌતિક રાશિ ધરાવે છે બરાબર સમજાયું તો આ રીતે પરિમાણો મેળવી શકાય હજી એક ઉદાહરણ લઈએ ચોપડીનું આપેલું છે બળ બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ થાય બરાબર અને પ્રવેગ એટલે પ્રવેગ એટલે પાછું વેગ ભાગ્યા સમય લખાય પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય બરાબર ને અને વેગ એટલે પાછું ભાગ્યા સમય હવે છેદમાં સમય એક હતું અને બીજું વેગના માટે અંતર ભાગ્યા સમય લીધું સમયનો સ્ક્વેર થઈ ગયો તો આ બળ છે શું છે આ તો હવે જો બળમાં કઈ કઈ રાશિઓ આવી તો એક દળ આવ્યું એટલે બળમાં દળનું પરિમાણ મળી ગયું એક અંતર એટલે લંબાઈનું પરિમાણ આવ્યું બળમાં અને છેદમાં સમયનું પરિમાણ સમય એટલે ટી અને એનો સ્ક્વેર છે એટલે બે આવ્યું તો આનો અર્થ એ થાય કે બળનું પરિમાણ કયું થયું તો દળની એક ઘાત છે લંબાઈની એક ઘાત છે અને સમયની છેદમાં છે એટલે ઉપર આવે તો માઈનસ બે તો આ બળના પરિમાણ કહેવાય એટલે લખવું હોય તો આવું લખાય કે ભાઈ બળમાં દળનું પરિમાણ એક પછી અંતરનું પરિમાણ પણ એક અને સમયનું પરિમાણ કેટલું છે માઇનસ બે છે બાકીના બધા જીરો જે હોય એ લખવાના બીજા જે ના હોય એ બધા પરિમાણો કેવા લેવાય જીરો અહીંયાની જેમ ધારો કે કદમાં માત્ર લંબાઈ છે એટલે એના ત્રણ પરિમાણ હતા પણ સમય નથી કદમાં તો જીરો દળે કદમાં નથી આવતું જીરો તો જે ભૌતિક રાશિ હોય એને જેટલી ઘાત હોય એટલા પરિમાણ લખવાના અને જો એ ભૌતિક રાશિ ના હોય તો તો એના પરિમાણ કેવા લેવાય જીરો લેવાય એટલે કે એ ભૌતિક રાશિ તેમાં આવેલી નથી એવું કહેવાય બરાબર સમજાયું હજી એક ઉદાહરણ લઈએ ધારો કે વેગ બરાબર ઉપર આપણે લીધું અંતર ભાગ્યા સમય અંતર એટલે લંબાઈ એલ વન સમય એટલે ટી વન તો આનો અર્થ શું થયો છેદમાં છે ટી વન એટલે આ એલ વન ટી માઇનસ વન લખાય તો આનો અર્થ એ થયો કે વેગમાં લંબાઈના પરિમાણ કેટલું મળ્યું એક અને સમયનું પરિમાણ વેગમાં કેટલું છે માઇનસે પણ દળનું પરિમાણ ઝીરો કેમકે દળ વેગમાં આવેલી નથી દળ વેગમાં આવેલું નથી બરાબર તો આ રીતે ભૌતિક રાશિના પરિમાણો મળે અને વિદ્યાર્થીઓ આ પોઈન્ટ અગત્યના આ ભૌતિક રાશિનું પરિમાણ છે પછી આના પછી પારિમાણિક સૂત્રો છે પારિમાણિક સમીકરણ છે પારિમાણિક વિશ્લેષણ આવશે એ બધી અગત્યની થિયરીઓ કેમ કેમ કે એ બધી જે ડબલ ઈ નીટમાં બી ઉપયોગમાં આવે છે એમાંથી જે ડબલ ઈ નીટમાં પણ એમસીક્યુ પૂછાય છે આપણે બાર સાયન્સમાં અને એમાં તો પૂછાશે જ અને હા આ બેઝિક છે આ જે થિયરીઓ તૈયાર કરો એનો ઉપયોગ બહાર સાયન્સ સુધી થાય તમારે સમજાયું પછી બી થાય પણ આપણે અત્યાર બહાર સાયન્સ સુધી આ બધું ઉપયોગમાં લેવું પડે પરિમાણો પારિમાણિક સૂત્રો એટલે આ ખાસ વ્યવસ્થિત તૈયાર કરવાની આ બધી થિયરીઓ પાછળની બે પોઈન્ટ આઠ છે બે પોઈન્ટ નવ બે પોઈન્ટ દસ પછી બે પોઈન્ટ દસ પોઈન્ટ એક દસ પોઈન્ટ બે વાળી એ બધી થિયરીઓ વ્યવસ્થિત તૈયાર કરવી પડશે બરાબર કેમ કે આ બારમા માટે પણ અગત્યની થિયરીઓ છે તો હવે લઈએ પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણ આ પણ બહુ જ અગત્યની થિયરી આપણે બારમા માટે જે ડબલ ઇ નીટ માટે પણ આ અગત્યની થિયરી છે પારિમાણિક સૂત્રો કોને કહેવાય એ સમજીએ આગળ આપણે પરિમાણો કોને કહેવાય એ સમજી ગયા આગળની થિયરીમાં બરાબર ને તમે ધારો કે દળ હોય તો આ રીતે એમ લો છો લંબાઈ હોય તો આ રીતે ચોરસ કંશમાં એલ સમય હોય તો ટી તો આ બધા પરિમાણો કહેવાય શું કહેવાય પરિમાણો કહેવાય એની જે ઘાતો આવે એને તે ભૌતિક રાશિનું પરિમાણ કહેવાય બરાબર ને એ આપણે આગળ ઉદાહરણ સાથે સમજી ગયા પણ આપણે આગળ ઉદાહરણ લીધું હતું વેગવાળું એ ફરી વાર લઈએ આપણે જોયું વેગ બરાબર અંતર ભાગ્યા સમય બરાબર અંતર એટલે લંબાઈ એક ઘાત છે સમયની એક ઘાત છે એટલે આ શું લખાય એલની એક ઘાત એક ઘાત હોય તો ના લખો તો બી ચાલે ટીની તો એની પણ એક ઘાત હવે આમાં દળ નથી એટલે વેગમાં દળનું પરિમાણ કેટલું છે જીરો બરાબર લંબાઈનું એક સમયનું માં છે એટલે માઈનસ માઇનસ બરાબર ને તો આ ત્રણેય ને આ રીતે જોડે લખીએ તો આને વેગનું પારિમાણિક સૂત્ર કહેવાય આ પહેલો શબ્દ એટલે એમ એલ ટી ને વેગનું પારિમાણિક સૂત્ર કહેવાય એટલે એમ ટી વાળું જે આ સૂત્ર બને એને ભૌતિક રાશિનું શું કહેવાય પારિમાણિક સૂત્ર બરાબર તો આ વેગનું પારિમાણિક સૂત્ર કયું એમ ઝીરો એલ વન ટી માઇનસ વન અને પાછું ચોરસ કંશમાં લખવું પડે હો ધ્યાન રાખો પારિમાણિક સૂત્ર કે એટલે આ રીતે ચોરસ કંશમાં જ લખવું પડે બરાબર ચલો એ જ રીતે બીજી ભૌતિક રાશિનું બનાવીએ પ્રવેગ પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય બરાબર તો પછી પ્રવેગનું પારિમાણિક સૂત્ર બનાવીએ તો એના માટે વેગનું પારિમાણિક સૂત્ર લખવું પડે વેગનું કયું છે એમ ઝીરો એલ વન ટી માઇનસ વન છે અને છેદમાં સમય એટલે ટી વન બરાબર સમય ઉપર જાય એટલે ટી માઇનસ વન માઇનસ વન માઇનસ વન માઇનસ ટુ થઈ જાય તો પછી પ્રવેગનું પારિમાણિક સૂત્ર કયું બનશે તો એમ ઝીરો એલ વન આ ઉપર આવ્યો એટલે માઇનસ તો આને પ્રવેગનું પારિમાણિક સૂત્ર કહેવાય કયું બન્યું એમ જીરો એલ વન ટી માઇનસ ટુ બરાબર એટલે સાદી ભાષામાં શું કહેવાય ખબર કે પ્રવેગમાં દળનું પરિમાણ જીરો છે લંબાઈનું પરિમાણ એક છે સમયનું પરિમાણ માઇનસ બે હોય છે પ્રવેગમાં દળનું પરિમાણ જીરો લંબાઈનું એક અને પ્રવેગનું પરિમાણ માઇનસ કરે સોરી સમયનું પરિમાણ માઇનસ બે હોય છે બરાબર ને તો આ પારિમાણિક સૂત્ર પારિમાણિક સૂત્ર એટલે એમ ટી શું કહેવાય પારિમાણિક સૂત્ર એટલે શું ગણવાનું એમ ટી ગણાય યાદ રાખો એમ ટી હોય કે ના હોય પારિમાણિક સૂત્રમાં તમારે લખવા જ પડે પારિમાણિક સૂત્રમાં એમએલ ટી તો લખવું જ પડે હોય કે ના હોય જો અહીંયા દળ નથી છતાંય લખ્યું ને આપણે લંબાઈને સમય છે તો લખ્યા પણ દળ નથી તો બી લખવું પડશે બરાબર એ રીતે હું ધારો કે તમને એમ કહું કે ભાઈ કદનું પારિમાણિક સૂત્ર તો હવે તમને ખબર છે કે કદમાં તો માત્ર લંબાઈનો ઘન છે દળ નથી સમય નથી તો બી લખવા પડે જો આ રીતે લખવું પડે એમ ઝીરો એલ થ્રી ટી જીરો કેમ કે પારિમાણિક સૂત્ર એટલે એમ એલ ટી પારિમાણિક સૂત્ર એટલે એમ ટી બરાબર તો એમ અને ટી લખવા જ પડે હોય કે ના હોય આ યાદ રાખવાનું સમજાયું બરાબર એ જ રીતે આપણે આગળ ક્ષેત્રફળે લઈ લીધું છે તો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર લઈએ તો ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ એલ સ્કવેર આવ્યું હતું ને ટી જીરો એમ જીરો એટલે દળ નથી સમય નથી ક્ષેત્રફળમાં તો બી એમ જીરો ટી જીરો લખવું જ પડે કેમ કે કોઈની બી જીરો ઘાટ લો એટલે વન થાય ચાલે તો એમ જીરો એલ ટુ ટી જીરો આ ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર કહેવાય એટલે આ રીતે એમ ને ટીને ઘાતો સાથે તમે દર્શાવો તો એ શું થઈ ગયું કહેવાય એનું પારિમાણિક સૂત્ર કહેવાય બરાબર તો આ પારિમાણિક સૂત્ર આ વેગનું પારિમાણિક સૂત્ર પણ જો હું વેગનું પારિમાણિક સૂત્ર આમ લખું આ વેગ વી કે નું એ વેગનો સંકેત છે ઇઝ ઇક્વલ ટુ કયું મળ્યું એમ જીરો એલ વન ટી માઇનસ વન તો હવે તો આખું સમીકરણ થયું કહેવાય આ તો આને પારિમાણિક સમીકરણ કહેવાય શું કહેવાય આવું આખું લખો બે બાજુ ભૌતિક રાશિ સાથે તો એ તો સમીકરણ કહેવાય તો આ પારિમાણિક સમીકરણ કહેવાય ધારો કે પ્રવેગને એ વડે દર્શાવાય તો હું આ રીતે લખું એને ચોરસ કંશમાં લખું અને એનું પારિમાણિક સૂત્ર કયું મળ્યું તું એ અહીંયા લખું ચોરસ કંશમાં તો આ હવે પારિમાણિક સમીકરણ કહેવાય આ બે અહીંયા આપણે આવું લખીએ ને ખાલી તો એ પારિમાણિક સૂત્ર જો આ પ્રવેગ માટે એમ જીરો એલ વન ટી માઇનસ ટુ વેગ માટે એમ જીરો એલ વન ટી માઇનસ વન તો આ પારિમાણિક સૂત્ર પણ જો બે બાજુ આવી રીતે ભૌતિક રાશિ સાથે લખો તો એ શું કહેવાય પારિમાણિક સમીકરણ કહેવાય જેમ કે કદ કદ કેપિટલ વી વડે દર્શાવાય તો એમ જીરો એલ થ્રી ટી જીરો તો આ શું થયું પારિમાણિક સમીકરણ કદનું પછી ક્ષેત્રફળ કેપિટલ એ વડે દર્શાવાય તો આ ક્ષેત્રફળનું પારિમાણિક સમીકરણ એટલે પારિમાણિક સમીકરણ એટલે પારિમાણિક સૂત્ર લખવાનું પણ બરાબરની સાથે આ બાજુ એની ભૌતિક રાશિને ચોરસ કંશમાં મૂકવાની તો એ પારિમાણિક સમીકરણ અને નહીતર ખાલી પારિમાણિક સૂત્ર આ આ બધા ખાલી પારિમાણિક સૂત્રો કહેવાય એમએલ ટી પણ જો આ બાજુ એ ભૌતિક રાશિને ચોરસ કંશમાં તમે મૂકો તો એને શું કહેવાય પછી તો પછી એને પારિમાણિક સમીકરણ કહેવાય બરાબર તો પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણ બરાબર અને પરિમાણો એટલે હવે ત્રણેય વસ્તુ આપણે એકમાં આવી ગયું પરિમાણો પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ બરાબર ને જેમ કે ફરી પાછું વેગ લઈએ તો જો વેગમાં દળનું પરિમાણ કેવું ઝીરો સમયનું પરિમાણ માઇનસ એક અને લંબાઈનું પરિમાણ વેગમાં એક છે બરાબર એટલે એમ જીરો એલ વન ટી માઇનસ વન તો આ વેગનું પારિમાણિક સૂત્ર અને આને વેગનું પારિમાણિક સમીકરણ કહેવાય તો ટૂંકમાં એમ એલ ટી પારિમાણિક સૂત્ર એમ એલ અને ટીની ની જે ઘાતો હોય ઘાતાંકો એને પરિમાણ કહેવાય એને આપણે શું કહીએ છીએ તે રાશિના પરિમાણ કહેવાય અને આખું લખો આ રીતે તો એ પારિમાણિક સમીકરણ સમજાઈ ગયું પરિમાણો પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણ આ બરાબર આ બધું અગત્યનું ધ્યાન રાખો પારિમાણિક સૂત્રવાળું એક એમ શીખ્યું તો બોર્ડમાં હોય જ છે બારમામાં એટલે પારિમાણિક સૂત્રો બનાવતા આવડે એટલે તમને એક માર્ક્સ આવી જ જાય પારિમાણિક સૂત્રો બનાવવા માટે તમારે આ જોઈએ તમને એ ભૌતિક રાશિનું સૂત્ર આવડતું હોવું જોઈએ પછી તો આપણને ખબર છે કે દરેક ભૌતિક રાશિ મૂળભૂત સાત ભૌતિક રાશિમાંથી જ હોય અને એના સાતેના આપણને સંકેતો ખબર છે પણ પારિમાણિક સૂત્રમાં સાતે સાત લખવાની જરૂર નથી પારિમાણિક સૂત્રમાં એમ એલ અને ટી ફરજિયાત લખવાના બીજા હોય તો લખીશું પણ એની જીરો ઘાત કરીને લખાય નહીં બરાબર ને જેમ કે આપણે અહીંયા લીધું છે જો આ પ્રવેગ તો હવે પ્રવેગમાં વિદ્યુત પ્રવાહ નથી કે તાપમાન નથી તો અહીંયા કેની જીરો ના લખાય વિદ્યુત પ્રવાહ એની જીરો આ રીતે નહીં લખવાનું ના લખાય એમએલ ટીમાં લખવું પડે એમની જીરો લખીને અહીંયા મૂકવું પડે પણ આ બીજી જે ચાર બાકી રહી મૂળભૂતમાંથી એ બધી આમાં લખવાની નથી એ બધી ક્યારે લખાય કે હોય તો લખાય તાપમાન હોય તો આપણે કેલ્વિન કે અંદર મૂકી દઈશું પણ ના હોય તો એ બધી લખવાની જરૂર નથી પણ ફરીવાર આ ત્રણ તો લખવી જ પડે જેમ કે જો એક ઉદાહરણ લઈએ સમતલ કોણ બરાબર ને યાદ છે ને સમતલ કોણ એટલે થીટા ખૂણો હવે એનો એકમ કયો હતો રેડિયન આર એ ડી તો એને તો કોઈ પરિમાણ આવે જ નહીં ને રેડિયનમાં પરિમાણ ના આવે તો સમતલ કોણનું પારિમાણિક સૂત્ર પૂછે તો તો એમાં ભલે એકેય પરિમાણ નથી પણ આ લખવું પડે એમ જીરો એલ જીરો ટી જીરો ભલે ત્રણેય નથી કે સાતેયમાંથી એકેય નથી સમતલ કોણ તો આપણે પૂરક ભૌતિક રાશિ છે ને એટલે એ તો આ મૂળભૂતમાંય ના આવે ને સાધિતમાંય ના આવે એટલે એમાં તો કોઈ મૂળભૂત રાશિ છે જ નહીં તો પછી એનું પારિમાણિક સૂત્રમાં શું લખવાનું તો પારિમાણિક સૂત્ર તો લખવું જ પડે પારિમાણિક સૂત્ર કહે એટલે એમએલ ટી તો લખવું જ પડે તો શું લખો એમ જીરો એલ જીરો ટી જીરો એ જ રીતે આપણને ખબર છે ઘન કોણ ઓમેગા એનો એકમ અંશ ટી રેડિયન હવે એ પણ પરિમાણો વગરનો છે પરિમાણ રહિત છે આ બે ભૌતિક રાશિ કેવી કહેવાય પરિમાણ રહિત કહેવાય તો પછી એનું પારિમાણિક સૂત્ર એમ જીરો એલ જીરો ટી તો જે ભૌતિક રાશિ પરિમાણ રહિત હોય એનું પારિમાણિક સૂત્ર કયું લખવાનું એમ જીરો એલ જીરો ટી જીરો એટલે યાદ રાખો ભૌતિક રાશિને પરિમાણ ના હોય તો બી પારિમાણિક સૂત્ર તો લખવું જ પડે સમજાયું બરાબર અને આના પછી આપણે જે અગત્યની ભૌતિક રાશિઓ છે પંદર કે સોળ જેવી કે જેનો આપણે પુષ્કળ ઉપયોગ કરવાના છીએ એના પારિમાણિક સૂત્રો હું તમને આના પછીના વિડીયોમાં લેક્ચરમાં બતાવી દઈશ એ પંદર સોળ ભૌતિક રાશિના આપણે પારિમાણિક સૂત્રો બનાવી રાખીશું કે જે આપણે કામમાં લેવાની છે બાકી બધી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો યાદ રાખવાના નહીં હું કહીશ કે ભાઈ આ બાર કે પંદર ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો યાદ રાખો બીજા આવી રીતે બનાવી કાઢવાના જ્યારે પૂછે ત્યારે બનાવી નાખવાના એને યાદ રાખવાના બરાબર હવે આપણે પારિમાણિક સૂત્રો લઈએ અમુક ભૌતિક રાશિઓના કે જે આપણા માટે બહુ જ અગત્યના છે એવા થોડાક પારિમાણિક સૂત્રો લઈ લઈએ બરાબર હવે એમાં સૌથી પહેલાં દળ તો દળનું પારિમાણિક સૂત્ર શું થશે એમ વન એલ જીરો ટી જીરો કારણ કે દળ એટલે ખાલી એમ વન બરાબર લંબાઈ અને સમય દળમાં નથી તો લંબાઈનું પરિમાણ જીરો સમયનું પરિમાણ પણ ઝીરો થાય ચલો બીજી મૂળભૂત ભૌતિક રાશિ લંબાઈ બરાબર ને લંબાઈમાં દળનું પરિમાણ ઝીરો છે લંબાઈનું પરિમાણ છે એલ વન સમયનું પરિમાણ જીરો તો આ લંબાઈનું પારિમાણિક સૂત્ર એમ જીરો એલ વન ટી જીરો ચલો એ જ રીતે ત્રીજી ભૌતિક રાશિ લઈએ સમય સમયમાં દળ હોય નહીં લંબાઈ નહીં સમય ટીની એક ઘાત તો આ સમયનું પારિમાણિક સૂત્ર એમ જીરો એલ જીરો ટી વન ચલો પછી ચોથા નંબરની ભૌતિક રાશિ જે આપણે આગળ લઈ લીધી છે આ અગત્યની ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ એટલે કેપિટલ એ વડે બી દર્શાવાય ચલો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પોળાય એલ ટુ દળનું પરિમાણ જીરો એમાં સમયનું પરિમાણ પણ ઝીરો છે ચલો પછી પાંચમી ભૌતિક રાશિ કદ કદ બરાબર આપણને ખબર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પણ લંબાઈ એટલે એલ પહોળાઈ એટલે બી લંબાઈ ને ઊંચાઈ એટલે પણ લંબાઈ થાય તો પછી કદનું પારિમાણિક સમીકરણ કયું બને દળ નથી તો એમની જીરો લંબાઈની ત્રણ ઘાત છે સમયની જીરો છે તો આ કદનું પારિમાણિક સમીકરણ બરાબર ને એમ જીરો એલ થ્રી ટી જીરો ચલો ત્યાર પછી ઘનતા એને દળ ઘનતા કહેવાય દળ દળઘનતા બરાબર શું થાય દળ ભાગ્યા કદ આ એનું સૂત્ર છે ઘનતાનું દળ ભાગ્યા કદ બરાબર તો આપણને ખબર છે દળ માટે એમ વન અને કદ માટે એલ ક્યુબ બરાબર તો પછી દળ ઘનતાનો સંકેત આવો રો છે તો એનું પારિમાણિક સમીકરણ કયું બને દળની એક ઘાત લંબાઈની ત્રણ છે પણ છેદમાં છે અંશમાં લઈએ તો માઇનસ ત્રણ સમય નથી એટલે જીરો આ ઘનતાનું પારિમાણિક સૂત્ર કયું બન્યું એમ વન એલ માઇનસ થ્રી ટી જીરો એટલે ઘનતામાં દળનું પરિમાણ એક છે લંબાઈને પરિમાણ માઇનસ ત્રણ છે અને સમયનું પરિમાણ જીરો છે કઈ ભૌતિક રાશિમાં ઘનતામાં બરાબર ચલો પછી સાતમા નંબરની ભૌતિક રાશિ લઈએ વેગ વેગ અથવા ઝડપ બરાબર ને અત્યાર તો આપણા માટે બે સરખી રાશિઓ નહીતર શું થાય કે ઝડપ અદિશ છે અને વેગ સદિશ રાશિ છે એ પછી જોઈશું સૂત્ર કયું અંતર ભાગ્યા સમય બરાબર તો પછી વેગ કે ઝડપનું પારિમાણિક સૂત્ર દળ નથી એટલે એમની જીરો અંતર એટલે લંબાય એક છેદમાં સમય છે એની એક ઘાત છે એટલે શું થાય એમ જીરો એલ વન છેદમાં એક ઘાત છે ઉપર આવે તો માઇનસ એક લખવી પડે તો આ વેગનું પારિમાણિક સૂત્ર કયું બન્યું એમ જીરો એલ વન ટી માઇનસ વન થશે બરાબર ચલો આઠમી ભૌતિક રાશિ લઈએ પ્રવેગ એ સ્મોલ એ વડે દર્શાવાય પ્રવેગ એટલે પાછું વેગ ભાગ્યા સમાય બરાબર ને તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો વેગનું પારિમાણિક સૂત્ર લેવું પડે એલ વન ટી માઇનસ વન છે અને છેદમાં સમય ટી વન ઉપર જાય એટલે ટી માઇનસ વન આય માઇનસ વન માઇનસ ટુ થઈ જાય આ ઉપર જાય એટલે ટીની માઇનસ એક માઇનસ એક વત્તા માઇનસ થાય દળ નથી એમ જીરો એલ વન ટી ની માઇનસ બે આ પ્રવેગનું પારિમાણિક સૂત્ર એમ જીરો એલ વન ટી માઇનસ ટુ બરાબર ચલો એના પછી નવમાં નંબરની ભૌતિક રાશિ લઈએ બળ બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ હવે દળ એટલે એમ વન બરાબર ને અને ગુણ્યા પ્રવેગનું પારિમાણિક સૂત્ર યાદ રાખવું પડે એમ જીરો એલ વન ટી માઇનસ ટુ આ બેનો ગુણાકાર કરો એટલે બળ એફ વડે દર્શાવાય તો બળનું પારિમાણિક સૂત્ર તૈયાર થાય એમ વન એક વત્તા જીરો એટલે એક એલ વન ટી માઇનસ ટુ તો આ બળનું પારિમાણિક સૂત્ર એમ વન એલ વન ટી માઇનસ ટુ બહુ અગત્યના હો આ પારિમાણિક સૂત્રો જે અત્યારે હું કહું છું આ બધા યાદ રાખવાના છે કેમ કે બધા દાખલાઓમાં ને એમાં સીધો ઉપયોગ કરવો પડે ત્યારે તમારે આ રીતે પારિમાણિક સૂત્ર બનાવવા બેસો બની જાય પણ ટાઈમ બગડે આપણો ધારો કે તમને બળનું પારિમાણિક સૂત્ર નથી આવડતું તમે બનાવી કાઢ્યું દર ગુણ્યા પ્રવેશ કરીને જો આમ કરો એટલે આ બળનું પારિમાણિક સૂત્ર તૈયાર પણ એ ટાઈમ બગડ છે આપણો એટલે આ પારિમાણિક સૂત્રો તમારે યાદ રાખવાના છે ચલો દસ નંબરમાં હવે જોઈએ તો કાર્ય કાર્ય અથવા ઊર્જા આ બંનેના પારિમાણિક સૂત્રો કેવા છે સરખા જ છે કાર્ય અને ઉર્જાનું તો પહેલાં એનું સૂત્ર લઈએ બરાબર ને તો કાર્યનું સૂત્ર છે બળ ગુણ્યા અંતર કાર્ય એટલે બળ ગુણ્યા અંતર હવે જો બળનું પારિમાણિક સૂત્ર યાદ હોય તો બને નહીં પાછી વાર લાગે બરાબર એલ મા ટી માઇનસ ટુ અને અંતર એટલે એલ વન તો કાર્યને ને ડબલ્યુ તો એનું પારિમાણિક સૂત્ર એમ વન અહીંયા એલ વન અને એલ વન છે એટલે આ એલની બે ઘાત થઈ અને ટી માઇનસ ટુ તો આ કાર્ય અથવા ઉર્જા બેનું આ પારિમાણિક સૂત્ર કેમ કે ઉર્જા અને કાર્ય સરખા જ હોય કાર્ય કરવાની ક્ષમતાને જ ઉર્જા કહેવાય આપણે ભણીશું પછી તો ઉર્જા અને કાર્ય બેનું પારિમાણિક સૂત્ર આ હવે ઉર્જા ઘણા બધા પ્રકારની આવે ગતિ ઉર્જા હોય સ્થિતિ ઉર્જા હોય યાંત્રિક ઉર્જા આવશે ઉષ્મા ઊર્જા ઉર્જા શબ્દ વાપરે ને એટલે પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ ટુ લેવાનું શું યાદ રાખશો ગમે તે પ્રકારની ઉર્જા શબ્દ વાપરે એટલે પારિમાણિક સૂત્ર એમ વન એલ ટુ ટી માઇનસ ટુ લેવાય અને કાર્યનું એ જ થાય કાર્ય અને ઉર્જા બેનું પારિમાણિક સૂત્ર આ જ થાય એમ વન એલ ટુ ટી માઇનસ ટુ બરાબર ચલો એના પછી આપણે ભૌતિક રાશિ લઈએ દબાણ દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ છે બરાબર દબાણ પી વડે દર્શાવાય પ્રેશર દબાણ બરાબર બળભાગ્યા ક્ષેત્રફળ તો હવે બળનું પારિમાણિક સૂત્ર આપણને યાદ હોવું જોઈએ પહેલાં જ આપણે કીધું એમ વન એલ વન પી માઇનસ ટુ ક્ષેત્રફળનું એલ ટુ તો દબાણ પીનું પારિમાણિક સૂત્ર કયું બનશે એમ વન હવે એક ઘાત અહીંયા કેન્સલ થાય છેદમાં એક ઘાત વધી ઉપર આવે તો માઈનસ એક અને ટી માઇનસ ટુ આમાં ગુણાકાર અને ભાગાકારના આપણા જે સાદા નિયમો છે એ જ આમાં લાગુ પડશે પારિમાણિક સૂત્રોમાં યાદ રાખો બરાબર ને સમજાયું જેમ કે જો અહીંયા એલનો ગુણાકાર થયો તો ઘાતોનો સરવાળો થાય ને આપણે જેમ દસની એક ઘાત ગુણ્યા દસની બે ઘાત હોય તો દસની ત્રણ ઘાત લખીએ ને એવું જ થયું ને અહીંયા તો એ ગુણાકાર અને ભાગાકારવાળા નિયમો જ આમાં લાગુ પડશે જેમ અંશમાં એક ઘાત હોય ને છેદમાં બે હોય તો ઉડી જાય તો એમ ઘાત જો એક 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 ઉડી ગઈ એક વધી હવે એ ઉપર લખો એટલે માઇનસ એક થાય બરાબર હવે તો પછી એના પછીની એક અગત્યની ભૌતિક રાશિ લઈએ પાવર પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય અને પાવર એ પી વડે દર્શાવાય પણ એ સ્મોલ પી હોય બરાબર કાર્યનું પારિમાણિક સૂત્ર આગળ આપણે લઈ લીધું એમ વન એલ ટુ ટી માઇનસ ટુ સમયનું ટી વન એક ગાત છે ઉપર જાય તો માઇનસ એક માઇનસ બે વત્તા માઇનસ એક એટલે માઇનસ ત્રણ થાય તો પાવરનું પારિમાણિક સૂત્ર કયું થાય એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી થશે બરાબર ને સમજાયું તો તો આ જે બાર આપણે ભૌતિક રાશિઓ લીધી અને એના પારિમાણિક સૂત્રો આ યાદ રાખવા પડશે બરાબર કેમકે આ એમાં તમે આ બળ સુધીના જો તૈયાર હોય તો કાર્યના અને દબાણને પાવર તો બની શકે પાછા એના ઉપરથી પણ એના માટે એના સૂત્રો પાછા યાદ રાખવા પડે બરાબર એટલે આ બાર ભૌતિક રાશિના પારિમાયિક સૂત્રો પરફેક્ટ યાદ રાખવાના તો તમને દાખલાઓમાં આના જે દાખલાઓ પૂછાય પારિમાયિક વિશ્લેષણના એ દાખલાઓમાં તમને તકલીફ પડશે નહીં નહીંતર એના એમસીક્યુ અને દાખલાઓમાં તમને પુષ્કળ તકલીફ પડશે કેમ કેમ કે એના દાખલાઓમાં તમારા બધા પારિમાણિક સૂત્રો વાપરવા જ પડે અને એ પારિમાણિક સૂત્રો તમને આવડતા ના હોય તો સ્વાભાવિક છે કે આખો દાખલો તમે ગણી શકો નહીં બરાબર તો દરેક જણે આ બાર પારિમાણિક સૂત્રો તૈયાર કરી જ રાખવાના ફરજિયાત બરાબર